હેલો બાળદોસ્તો, ગુજરાતી સદ્ય પોથીમાં એકમ છ ભાઈ બંધ મારો બોલ્યો કુહુ એકમમાં આપણે લખીશું. ચાલો બાળદોસ્તો, તો પ્રશ્ન એક, નીચેના વાક્યો સાંભળો, વાંચો અને પૂછેલા પ્રશ્નનો જવાબ આપો. અહીં જે ત્રણ વાક્યો છે તમારે વાંચવાના છે. એ વાક્યોમાંથી તમને જે શબ્દો નવા લાગ્યા એ નવા શબ્દો આ અહીં નોંધ કરવાની છે. ઉપરના વાક્યમાંથી કયા શબ્દો તમે દિવસમાં 2 થી 3 વાર વાતચીત કરો છો, તો ઉપરના જે શબ્દો છે આ વાક્યોમાં વાક્યોની અંદર તે કયા શબ્દો તમે 2 થી 3 વાર દિવસ દરમિયાન બોલો તે અહીં નોંધ કરો. હવે ત્રીજું આપણે જોઈએ, નીચે આપેલા શબ્દો મોટેથી વાંચો અને લખો. ચાલો તો હું ઉચ્ચાર કરાવું. હા બાળદોસ્તો, અવારનવાર, વહાલા દવલા, રાજ તરંગીણી, સવ્યત સાચી, મહનત કસ, અમલદાર, આ રીતે ઉચ્ચાર કરીને પછી એ શબ્દો અહીંયા તમારે નોંધવાના છે. હવે ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો. ચિત્ર શાનું છે, ચિત્રમાં શું દેખાય છે તે તમારે લખવાનું છે. જો ચિત્રમાં તમને જે દેખાય તેના નામ લખવાના છે, તો ચિત્રમાં તમને જે દેખાય તે નોંધ કરી શકો છો. બાળદોસ્તો, તાપણો કેમ કરી હશે, તો અહીંયા તમારે વિચારો નોંધો. મને લાગ્યું કે શિયાળો હશે, ઠંડી લાગે એટલે તાપણો કરે. તાપણા કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે, તો છાણા, લાકડા, દીવાસળી, કરસાટી, ઘાસલેટ એની હું જરૂર પડે. ઠંડીથી બચવા તમે શું કરો છો, તો સ્વેટર પહેરો, શાલ ઓઢો, રાત્રે ધાબળો કે રજાઈ પણ ઓઢી શકો ઓઢો છો, એ રીતે તમે લખી શકો છો. અહીંયા તમને ગમતી ઋતુ વિશે લખવાનું છે, કેમ ઋતુ ગમે છે. બાળદોસ્તો, હવે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. હા, આ બધા આભમાં ઊંઘ્યો ચાંદો, ચાંદો તમે લખી શકો. હા, આભે તારા ચમકે છે, ટોળી ઘેરાયાની ટોળી આવી, આ રીતે વાક્યો આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવીને લખવાના છે. પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ બંને શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. નાકનો ચશ્મા છે, તો સાહેબના ચશ્મા વારંવાર નાકની દાંડીથી ઉતરી જાય છે, આ રીતે. ધજાનો થાંભલો છે, તો મંદિરના આંગણે થાંભલા પર ધજા ફરકે છે, આ બંને શબ્દોનો ઉપયોગ કરીને. હવે ગળું છે, તો તરસ લાગે ત્યારે ગળું સુકાઈ જાય છે, આ રીતે બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય તમે બનાવી શકો છો. બાળદોસ્તો, હવે જો આ કૌંસ છે, કૌંસમાં આપેલ વિગતો અહીં નોંધવાની છે કે આ વ્યવસાયકારો છે તેને માટે કયા કયા સાધનોની જરૂર પડે, તે સાધનો તમે નોંધો. પછી જોડકા જોડો, બચ્ચા છે, મનુષ્યના બચ્ચાને શું કહેવાય, બકરીના બચ્ચાને શું કહેવાય. પછી નીચેના વાક્યોમાં કયું વિધાન સાચું છે, તે ત્રણ વિધાનમાંથી એક વિધાન વાંચતા જઈને ખરું કરવાનું છે. બાળદોસ્તો, ચેનલ પર નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરી લાઈક અને શેર કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર છે. અહીંયા તમારા માટે એક મેં કોયડો ઉકેલવાનો બાકી રાખ્યો છે, સરસ મજાનો છે. તમે થોડા દિમાગ દોડાવજો અને અહીંયા તમે લખજો. ચાલો, હવે અહીંયા પણ ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. હું જમ્યો, હું જમું છું અને હું જમીશ, ત્રણ કાળના વાક્યો છે. હા, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ. હા, તો અહીંયા તમારે એની નોંધ કરવાની છે. વાક્ય આ રીતે, હા, હું જમ્યો, હવે હું રમ્યો, તો હું રમું છું, હું રમીશ, આ રીતે. ચાલો, થેન્ક યુ. વિડીયો જોયા બદલ ખૂબ ખૂબ આભાર.